તો સુરતમાં શનિવારે રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ભારે વરસાદથી શહેરમાં બનાવવામાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. વરસાદે વિરામ લીધા બાદ પણ હજી સુધી સિવિલ હોસ્પિટલમાંથી પાણી ઓસર્યા નથી. તો ટ્રોમા સેન્ટરની બહાર પાણી ભરાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો સિવિલ હોસ્પિટલમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોય અત્યારે દર્દીઓ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. નિકાલની વ્યવસ્થા નથી. વરસાદ આવતા દર વખતે સિવિલમાં પાણી ભરાઈ જતું હોય છે. ત્યારે વરસાદ આવતા જ દર વખતે સિવિલ હોસ્પિટલમાં જે પાણી ભરાય છે, દર્દીઓ પરેશાન હોવા છતાં તંત્ર જાગતું નથી. તો આજ મુદ્દે સંવાદદાતા આનંદ પટણી ફોનલાઈન પર. જી આનંદ, વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ નવી સિવિલ હોસ્પિટલની બહારથી પાણી ઓસર્યા નથી. શું કોઈ તંત્ર દ્વારા વ્યવસ્થા નથી કરવામાં આવી? જી અંકુર, જે પ્રમાણે સુરતની અંદર વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા થોડા દિવસોમાં વરસાદે વિરામ લીધો હતો ને ગઈકાલે મોડી રાત્રે જે છે ધોધમાર વરસાદ વરસ્યો હતો, વરસાદે વિરામ લીધાને 4 કલાક ઉપરનો સમય વીતી ચૂક્યો છે પરંતુ સિવિલ હોસ્પિટલમાંથી હજી પણ પાણી જે છે ઓસરવાનું નામ નથી લેતા. તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવી જોઈએ એ તૈયારી કરવામાં નથી આવતી. વારે ઘડીએ જે સિવિલ હોસ્પિટલની અંદર પાણી ભરાઈ જતા હોય છે તે છતાં પણ જે તંત્ર છે હજી પણ નિંદ્રાધીન અવસ્થામાં દેખાઈ રહ્યું છે. કુંભકરણની નિંદ્રામાં પડેલું આ તંત્રને કારણે હજારો દર્દીઓ જે સિવિલમાં આવતા હોય છે તેમને હાલાકી પડતી હોય છે ને આજે તો જે પ્રમાણે મોડી રાત્રે જે વરસાદ થયો છે અને લઈને સિવિલના એક્સરે વિભાગની અંદર પણ પાણી દેખાઈ રહ્યા છે અને એક્સરે વિભાગમાં હાલ કર્મચારીઓને કામે લગાડીને પાણી કાઢવાનું કામ કરાઈ રહ્યું છે પરંતુ જે કેમ્પસની અંદર પાણી છે એના માટે તંત્રની ઉદાસીનતા દેખાઈ રહી છે. જી અંકુર. જી બિલકુલ આનંદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સુરતમાં એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આ વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદે વિરામ લઈ લીધો છે તે છતાં પણ આ વરસાદી પાણી ઓસર્યા નથી. પાણી ભરાતા અત્યારે દર્દીઓને હાલાકી વેઠવવી પડે છે. તો અમે આપને એક્સરે વિભાગના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આ સુરતની નવી સિવિલ હોસ્પિટલનો એક્સરે વિભાગ છે જ્યાં વરસાદી પાણી અંદર ઘૂસી આવ્યા છે અને કર્મચારીઓ આ પાણીને બહાર કાઢી રહ્યા છે પરંતુ અહીંયા તંત્ર દ્વારા કોઈ એવી વ્યવસ્થા નથી કરવામાં આવી અને પાણી અને બહાર પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. અત્યારે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદે વિરામ લઈ લીધો છે તે છતાં પણ વરસાદી પાણી નથી ઓસરી રહ્યા. તો અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સુરતની નવી સિવિલ હોસ્પિટલની બહારના દ્રશ્યો છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તંત્ર દ્વારા એક તરફ બણગાં ફૂંકવામાં આવે છે પ્રી મોન્સૂન પ્લાનના, પરંતુ આ પ્લાનના અહીંયા બણગાં જે ફૂંકતા હતા તંત્ર વરસાદ વરસ્યો હતો તેની સીધી અસર જે હાલ સુરત સિવિલ હોસ્પિટલ ઉપર દેખાઈ રહી છે. સુરત સિવિલ હોસ્પિટલના અમે હાલ આ એક્સરે વિભાગમાં ઊભા છે જ્યાં એક્સરે વિભાગની અંદર પાણી જ પાણી થઈ રહ્યું છે. કર્મચારી દ્વારા જે છે એ સાફ સફાઈ હાલ કરવામાં આવી રહી છે. કર્મચારી જે છે એ ટપકતા પાણીને અને પાણીને બહાર કાઢવાની કામગીરી હમણાં હાલ હાથ ધરી દેવામાં આવી છે કારણ કે જે પ્રમાણે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને સિવિલના એક્સરે વિભાગનો આ નજારો આપને દેખાઈ રહ્યો છે. એક્સરે વિભાગની અંદર પાણી પાણી થવાને કારણે જે છે કર્મચારીઓને હાલ કામે લગાડી દેવામાં આવ્યા છે. એક્સરે વિભાગની અંદર આપ જ્યાંથી જુઓ ત્યાંથી પાણી જ ટપકતું નજર આવે છે. પ્રશાસન દ્વારા જે છે એ એહતિયાતન તૌર પર જે છે વરસાદ પહેલા કામગીરી કરીને પાણી બહાર ન આવે તે માટેની તૈયારીઓ હાથ ધરવી જોઈતી હતી પરંતુ જે પાણી છે એના માટેની કોઈપણ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી નથી. થોડા સમય પહેલા જ જે છે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ અનેક પ્રશ્નને લઈને રજૂઆતો કરવામાં આવી હતી, તેમજ જે છે સિવિલ પર સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે છે મગજમારી કરવામાં આવી હતી, તે છતાં પણ સિવિલનું તંત્ર જે છે સુધરવાનું નામ નથી લેતું. એક્સરે વિભાગની આ પરિસ્થિતિ જે છે હાલ આપને દેખાઈ રહી છે કારણ કે જે વરસાદ છે તેને લઈને જે તૈયારીઓ કરવી જોઈતી હતી એ તૈયારીઓ સિવિલ દ્વારા કરવામાં આવી નથી. કેમેરા પર્સન રાજેશ લિંબાસિયા સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ, સુરત.